નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. વાત કરીશું મેઘાની ધમાકેદાર બેટિંગની. સવારે 6 થી 10 સુધી 95 તાલુકા પાણી પાણી થયા છે. પાટણ જિલ્લામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. પાટણના સરસ્વતી તાલુકામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. પાટણ શહેરમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. બનાસકાંઠાના લાખણીમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. દ્વારકાના ખંભાળિયામાં 2 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે કે પાટણના સાંતલપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેડામાં 4 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ. કચ્છના ભચાઉ, માંડવીમાં 1.5 ઇંચ વરસાદ. મહેસાણાના બેચરાજીમાં 1.5 ઇંચ વરસાદ. જામનગરના કાલાવડમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. અન્ય 85 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો રાજ્યમાં ચોમાસાનું જોર યથાવત છે, એવામાં કચ્છના માંડવી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે માંડવીના બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભચાઉ તાલુકામાં વહેલી સવારથી વરસાદને પગલે સર્વત્ર પાણી પાણી થયું છે. અબડાસા તાલુકાના અનેક વિસ્તારોની અંદર મેઘવર્ષા થઈ છે. તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા દાઉદ જોડાઈ ગયા છે. દાઉદ, જે રીતે કચ્છમાં વરસાદ વરસ્યો છે, અત્યારની પરિસ્થિતિ શું છે ત્યાંની? જી માનસી, કચ્છની જો વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી ગરમીનો ખૂબ જ ઉકળાટ હતો. તેમના વચ્ચે આજે ખડીથી લઈ અને રાપર સુધીના વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વહેલી સવારથી ખાબક્યો છે, જેના લીધે જે મુખ્ય બજારો છે તેમાં પાણી વહી નીકળ્યા છે. તો જે ખેડૂતો છે તેમને જાણે જીવનદાન મળી ગયું હોય, કારણ કે એ વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો હતો અને જે વાવણી કરી નાખી ત્યારબાદ થોડો વરસાદ કહીને આજે એક સાથે 1.5 ઇંચ વરસાદ પડતા ખેડૂતો ખુશી જોવા મળી રહી છે. ખેડૂતોમાં પણ તેમના પાકને જાણે જીવનદાન મળ્યું હોય તે રીતના ખેડૂતોમાં હાલ ખુશી છે. બીજી બાજુ જો વાત કરીએ તો માંડવીમાં માત્ર 2 ઇંચ જેટલો વરસાદ પડતા માંડવી શહેર પાણી પાણી થઈ ગયું છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે. શહેરના જે કોસ્ટ વિસ્તારો છે તેમાં પણ ઘરના આંગણા સુધી પાણી પહોંચી ગયા છે. પ્રી મોનસૂનની કામગીરી જે અગાઉથી કરવામાં આવી રહી છે, પરંતુ તે માત્ર કાગળ પૂરતી હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે. માંડવીમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યાં અનેક મુખ્ય બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તે રીતના પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી બાજુ જો અબડાસાની વાત કરીએ તો ત્યાં ખૂબ જ સારો એવો વરસાદ પડી ગયો છે. પ્રથમ વરસાદમાં જે અને નદી નાલા અને ડેમ તળાવ હતા તે છલકાઈ ગયા હતા, ત્યારે ફરી આજે વરસાદ પડતા થોડું ત્યાં ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે. કારણ કે અગાઉનો એક સારો વરસાદ પડી ગયો, જે બાદ તેઓએ વાવણી કરી હતી, પરંતુ હવેનો જે વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક ખેતીનો ધોવાણ કરે તેવી ચિંતા ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે અબડાસામાં પણ ધમાકેદાર વરસાદની આજ સવારથી અત્યાર સુધીમાં એન્ટ્રી થઈ છે, જ્યાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તો નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો ક્યાંક ગાડીઓ ફસાઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. તો ભચાઉમાં પણ સામાન્ય વરસાદ છે. જ્યારે ભુજની વાત કરીએ તો 2 દિવસના ઉકળાટ બાદ હજુ સુધી ક્યાં વરસાદ પડ્યું નથી અને હાલ ભુજની અંદર સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં દાઉદ, કચ્છ ભુજની અંદર એ પરિસ્થિતિ હતી અત્યારે થોડા દિવસો અગાઉ કે અત્યારે સૂકું હતું ને ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ હવે જે રીતે વરસાદ વરસ્યો છે ત્યારે તેને લઈને શું ખેડૂતોમાં ખુશી છે? જે માનસિક કચ્છની વાત કરીએ તો એક પરંપરા છે, અષાઢી બીજ બાદ ખેડૂતો પોતાની વાવણી હોય છે તે શરૂ કરતા હોય છે, તેને સારો શકુન માનતા હોય છે. ત્યારબાદ વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ વરસાદ પડતા જે ખેડૂતોનો માહોલ છે તે ગુલાબની જેમ ખીલી ઉઠ્યો હતો. પરંતુ ક્યાં ખુશી ક્યાં ગમ જેવો જે વાત છે તે સર્જાઈ છે. એટલે કે આગળ વિસ્તારમાં સમય આપણે ઓછો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે, પરંતુ અબડાસાની વાત કરીએ તો ક્યાંક જે વાવણી કરેલો જે તૈયાર ખેતરો હતા તેનો પાક ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો છે. તો ભુજની વાત કરીએ તો આજુબાજુના નદી નાળાઓ તો છલકાઈ ગયા છે, પરંતુ જોઈએ તે પ્રમાણમાં ભુજમાં હજી પણ વરસાદ વરસ્યો નથી. તો માંડવીની તો વિકટ પરિસ્થિતિ છે. 2 થી 3 ઇંચમાં માંડવી શહેર
પાણી પાણી થઈ જાય છે અને જે નાના વિસ્તારો છે, શ્રમિક લોકો જ્યાં રહે છે તેમના ઘરો સુધી આ પાણી પહોંચી જતું હોય છે. જ્યારે આપ માંડવીની વાત કરી રહ્યા છો, મુખ્ય બજારોમાં પણ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સામે આવી હતી, ત્યારે જો 2-3 ઇંચમાં માંડવીની આવી પરિસ્થિતિ હોય તો શા માટે તંત્રને એ વાતનો ખ્યાલ નથી આવતો? હજુ વધુ વરસાદ વરસે તો અહીંના લોકો માટે તો મુશ્કેલીનો સામનો કર્યા સિવાય બીજો કોઈ જ વૈકલ્પિક ઉપાય જ ન હોય. માંડવીમાં દર વખતે જે રાજનેતાઓ છે ત્યાંના રાજકીય અગ્રણીઓ છે દિલાસો આપતા હોય છે, પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, આ વખતે કદાચ ગમે એટલો વરસાદ પડે પાણી નહીં ભરાય, પરંતુ તેમની પોલ 2-3 ઇંચ વરસાદમાં જ ખુલી જતી હોય છે અને દર વખતે પાણી ભરાવાની સમસ્યા હોય છે. લોકો નગરપાલિકા સુધી મોરચા માંડી અને જાય છે, વિરોધ કરે છે, છતાંય આ જે ત્યાં સ્થાનિક જે રાજકારણીઓ છે તેમના પેટનું પાણી પણ નથી આવતું, લોકોના ઘરમાં ભલે પાણી ભરાયેલા હોય. જી માનસી જી, કચ્છની અંદર એવું કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પરંતુ જ્યારે વરસાદની પરિસ્થિતિ સામે આવતી હોય છે તો કચ્છમાં કોઈ પણ મુલાકાતી શું ત્યાંથી ઘરને લોકો બહાર પણ ન નીકળી શકે એવા વિસ્તારો પણ પ્રભાવિત થતા હોય છે, ત્યારે તેવા વિસ્તારોને લઈને શું વિગતો છે? કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, બિલકુલ સાચી વાત છે, પરંતુ આ ભુજના રેલવે સ્ટેશન થી રેલવે રેલમાંથી નીચે ઉતરો એટલે આપને સીધા જ ગટરના દ્રશ્યો સામે આવે અને બદબૂ વારી, ત્યારે લોકો પણ ટ્રેનમાંથી ઉતરી અને બહાર આવતા હોય ત્યારે જ આવા દ્રશ્યો આવે, તો અંતરિયાળ વિસ્તારો છે તેમાં કેવી પરિસ્થિતિ હશે આપને ખ્યાલ આવી શકતો હશે. જે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જે વિસ્તારની વાતો થાય છે, તે વિસ્તારના ગામોના જે છે તે સંપર્ક તૂટી ગયા છે, અત્યાર સુધી માંડ એકબીજાના સંપર્કમાં આવ્યા છે. પ્રથમ વરસાદમાં જે ધોરડો વિસ્તાર છે તેની આસપાસની જે વાંધો આવેલી છે તે ભારે વરસાદના કારણે તેમના સંપર્ક પણ તૂટ્યા હતા. જી બિલકુલ, આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. વધુ વાત કચ્છની જ કરી તો કચ્છ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. માંડવી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માંડવીના મુખ્ય બજારોમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હતી.